પાંચમાં આઠ દસ અને બાર થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી મોટી સંખ્યા, આપણે દાખલા નંબર ચારમાં ત્રણ અંકોથી બનતી સૌથી નાની સંખ્યા લીધી અને એ ત્રણ અંકોથી શોધવા માટે આપણે એને જે ત્રણ અંકની સંખ્યા હતી એમાંથી આપણે શેષ બાદ કરી, એવી જ રીતે આમાં ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી શેષ બાદ કરતા જો ત્રણ અંકની મળે તો લસાઅ ઉમેરવાની જરૂર નથી, પણ દાખલા નંબર ચારમાં આપણે શેષ બાદ કરતા આપણને બે અંકની સંખ્યા મળતી હતી એટલે આપણે એમાં લસાઅ ઉમેરવો પડ્યો જેથી આપણને ત્રણ અંકની સંખ્યા મળી શકે. તો દાખલા નંબર પાંચમાં જોઈએ કે આઠ દસ અને બાર થી વિભાજ્ય, તો સૌથી પહેલા એના માટે આપણે શું શોધીશું, આઠ દસ અને બાર નું આપણે લસાઅ શોધીશું. તો બે વડે વિભાજ્ય છે સંખ્યાઓ, તો બે ચોક આઠ, બે પંચા દસ અને બે છંગ બાર, હજુ પણ બે વડે વિભાજ્ય છે એટલે કે બે દુ ચાર અને બે ત્રણ છ. પાંચ ને બે વડે ન ભાગી શકાય તો પાંચ ના પાંચ, વળી બે એકા બે, પાંચ અને ત્રણ એમ ના એમ. હવે બે વડે વિભાજ્ય નથી તો આપણે એને ત્રણ વડે એટલે કે ત્રણ એકા ત્રણ, એક ના એક અને પાંચ એમ ના એમ, અને હવે પાંચ એકા પાંચ. તો મને આઠ દસ અને બાર નું લસા કેટલો મળ્યો, તો લસા મળ્યો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. આપણે ગુણાકાર કરીશું કે બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ તરી ચોવીસ અને ચોવીસ પંચા, પાંચ ચોક વીસ, પાંચ દુ દસ ને બાર એટલે કે એકસો ને વીસ, જે આપણને શું મળ્યો આઠ દસ અને બાર નો લસા. હવે આપણે ત્રણ અંકની સંખ્યા સૌથી મોટી એવી સંખ્યા શોધવાની છે કે જે આઠ દસ અને બાર ના બાર વડે પણ વિભાજ્ય હોય અને લસા વડે પણ વિભાજ્ય હોય. તો પહેલા સૌથી પહેલા ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ, નવસો ને નવ્વાણું છે જે ત્રણ અંકની. હવે નવસો નવ્વાણું ને આપણે એના લસા એટલે કે એકસો વીસ વડે ભાગીએ તો બાર ઈઠા છન્નું એટલે કે નવસો ને સાહીઠ, બાર ઈઠા છન્નું આપણે બાદ બાકી કરીએ, અહીંયા નવ અહીંયા નવમાંથી છ જાય એટલે ત્રણ અને ઓગણચાલીસ આપણી શેષ વધે છે. હવે આપણે ત્રણ અંકની એવી સંખ્યા શોધવાની છે કે જે આઠ દસ અને બાર વડે વિભાજ્ય હોય, તો આઠ દસ અને બાર વડે વિભાજ્ય ત્રણ અંકની સંખ્યા બરાબર ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા, ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા ઓછા શેષ. હવે જો આપણે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી જો શેષ બાદ કરતા આપણને ત્રણ અંકની સંખ્યા મળે તો આપણે એમાં લસા ઉમેરવાની જરૂર નથી. તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે, નવસો ને નવ્વાણું, અને એમાંથી આપણે શું બાદ કરવાનું છે, શેષ બાદ કરીશું તો આપણને કેટલા મળશે, તો નવસો ને સાહીઠ, જે ત્રણ અંકની એવી સંખ્યા છે કે જે આઠ દસ અને બાર વડે વિભાજ્ય છે અને એના લસા એકસો વીસ વડે પણ વિભાજ્ય છે. અહીંયા આપણે લસા ઉમેરવાની જરૂર ના પડી કારણ કે આપણને ત્રણ અંકની સંખ્યા મળી ગઈ છે એટલે આપણે એને લસા અને આગળ આપણે જે હતી એમાં આપણને જે બે ત્રણ અંકની સંખ્યા હતી એમાંથી જે શેષ બાદ કરતા હતા છન્નું મળતા હતા અને છન્નું એ બે અંકની સંખ્યા હતી એટલે આપણે એમાં લસા ઉમેર્યો. અહીંયા લસા ઉમેરવાની જરૂર નથી, શેષ બાદ કરતા આપણને નવસો સાહીઠ મળે છે જે આપણે આઠ દસ અને બાર અને એમના લસા એકસો વીસ બધા જ વડે વિભાજ્ય છે. હવે અહીંયા જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે અડતાલીસ સેકન્ડ, બોતેર સેકન્ડ અને એકસો આઠ સેકન્ડ પછી બદલાય છે. અનુક્રમે આપણને આપેલું છે કે લાઇટ બદલાવાનો સમય અડતાલીસ સેકન્ડ, બોતેર સેકન્ડ અને એકસો આઠ સેકન્ડ છે.
હવે તે એક સાથે 7 વાગે બદલાય, તો પછી 7 વાગે બદલાય પછી ફરી કેટલા સમયે બદલાશે આપણે શોધવાનું છે. એના માટે આપણે શું લઈશું? સૌથી પહેલા લસાઅ 48, 72 અને 108 નો શું શોધીશું? લસાઅ 2 વડે વિભાજ્ય છે એટલે 2 એ 24, 36 દુ 72 અને 108 એટલે કે 54 દુ 108. હજી પણ 2 એ 12, 18 અને 27 દુ 54. હજી પણ 2 એ 6, 2 એ 9 અને 27 એમના એમ, 2 એ 3, 9 અને 27. હવે 3 વડે ભાગીએ તો 3 એકા 3, 3 તરી 9 અને 9 તરી 27, 3 એ 1 અને 3 એ 9, 3 એ 1. તો આપણે લસા જે 48, 72 અને 108 નો લસા 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 ગુણાકાર કરીશું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 3 તરી 9, 9 તરી 27. હવે 27 અને 16 નો આપણે ગુણાકાર કરવાનો છે. તો 0 × 1 = 7 અને 2 × 6 = 42, 6 દુ 12 અને 4 = 16, 7 દુ 14 ને એટલે 13, અહીંયા 2 ને 1 3 ને 1 4, 432. 27 અને આ બધાનો આપણે ગુણાકાર કેટલો મળ્યો? 432 આપણને જે ગુણાકાર સ્વરૂપે મળેલો છે એટલે કે સેકન્ડ. હવે 432 ને આપણે મિનિટમાં ફેરવીએ એટલે કે 432/60 મિનિટ. ભાગાકાર કરી જોઈએ તો 432 અને 60, 6 સિત્તા 42, 6 8 48 થાય એટલે 6 સિત્તા 42, 420 અને બાદ બાકી કરીએ એટલે આપણને મળે 12. તો અહીંયા આપણે લખી શકીએ કે 7 મિનિટ અને 12 સેકન્ડ. હવે 7 વાગ્યા પછી આપણને ક્યારે, તો 7 ફરી ક્યારે બદલાશે આપણને કહ્યું હતું કે એક સાથે 7 વાગે બદલાય પછી ક્યારે બદલાય? તો 7 વાગે બદલાયા પછી પછી 7 કલાક, 7 મિનિટ અને 12 સેકન્ડે ફરી બદલાશે. આપણે જોયું કે 7 વાગ્યા પછી એટલે કે 7 કલાક પૂરા એટલે 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડે આપણને એ બદલાશે એટલે કે 7 મિનિટ અને 12 સેકન્ડે 7 વાગ્યા પછી આપણને એ લાઇટ એક સાથે બદલાશે. દાખલા નંબર 7માં 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લિટર, 434 લિટર અને 465 લિટર ડીઝલ છે. ટેન્કરો છે એમાં અનુક્રમે આપણને ડીઝલ આપેલું છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ એટલે એની સમર્થતા આપણે શોધવાની છે. મહત્તમ એટલે કે વધારેમાં વધારે, અને એના માટે આપણે શું શોધીશું? વધારે શોધવાની છે એટલે કે ભૂસા, જે ત્રણેય ટેન્કરોને ડીઝલને પૂરેપૂરું માપી શકે. આપણે મહત્તમની વાત કરી છે એટલે આપણે વધારેમાં વધારે જે શોધવાનું હોય ત્યારે આપણે ભૂસા શોધીશું. તો ભૂસા શોધવા માટે આપણી સંખ્યા છે 403 લિટર, 434 લિટર, 465 લિટર. હવે આપણો શું શોધવાનું છે? ગુસા. અને ગુસા શોધવા માટે આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો 403 ના 2 વડે ભાગી શકાતું નથી તો 3 વડે, તો 4 અને 3 7, 3 વડે પણ નહીં તો 5 વડે પણ નહીં. 7 વડે આપણે ભાગીએ, 7 × 5 = 35, 7 × 6 = 42 વધી જાય, 35, 5, 3, 7 × 6 = 42, 70, 70, 59, 56 નથી ભાગી શકાતા 7 વડે. તો હવે આપણે 11 વડે ભાગીશું, 11 એકા 11 તરી
33 કારણ કે 11 ચોક 44 વધી જાય છે અને અહીંયા વધ્યા 7 તો અહીંયા આવશે 73. 11 વડે પણ આપણે એને ભાગી શકાતા નથી તો આપણે એને 13 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. 13 એકા 13, 13 તરી 39 વધશે 1 અને 13 એકા 13 તો 13 વડે આપણે એને ભાગી શક્યા છીએ. તો 13 31 અને 31 ને આપણે 2 વડે પણ ભાગી ના શકીએ, 3 વડે, 5 વડે, 7, કારણ કે 31 એ કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એને 31 એકા 31. હવે આપણે 434 ના અવયવ અવિભાજ્ય અવયવ 2 વડે ભગાશે. 2 દુ 4, 2 એકા 2 અને 7 દુ 14, 217. આને આપણે 3 વડે ન ભાગી શકીએ, કારણ કે 7 ને 1, 8 ને 2, 10. તો 5 વડે પણ ના ભાગી શકીએ, તો 7 વડે ભાગી શકીએ. 7 તરી 21 અને 7 એકા 7, અહીંયા 7 એ 31 અને ફરી 31 અવિભાજ્ય સંખ્યા એટલે એના એ જ. હવે 465 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. આ સંખ્યાને આપણે 2 વડે નથી ભાગી શકતા, કારણ કે એકમ નો 5 છે. તો 3 વડે જોઈએ, 6 અને 4 10 ને 5 15 ભાગી શકીશું. 3 એકા 3, 1 વધ્યો એટલે 16 થઈ ગયા. 3 પંચા 15, 1 વધ્યો એટલે 15 અને 3 પંચા 15. હવે આને આપણે 3 વડે નથી ભાગી શકતા, તો 5 વડે, 5 તરી 15 અને 5 એકા 5 અને 31 નો 1. હવે આપણે એના અવયવ લખી લઈશું. 403 ના અવયવ છે 13 ગુણ્યા 31. 434 ના અવયવ છે 2 ગુણ્યા 7 ગુણ્યા 31. 465 ના અવયવ છે 3 ગુણ્યા 5 ગુણ્યા 31. ગુસા શોધવામાં આપણે શું કરતા હતા કે સૌથી સામાન્ય અવયવ 3 3 માં તો આપણને કયો મળ્યો, 31. તો આ 3 નો ગુસા આપણને કેટલો મળશે, 31 લીટર. કારણ કે આપણને માહિતી લીટરમાં આપી છે તો એવી મહત્તમ ધારણ શક્તિ આપણે શોધવાની છે. તો આપણે એને લીટરમાં શોધી અને ગુસા આપણને મળ્યો 31, જે આ ત્રણેય ડીઝલને પૂરેપૂરા ગુણાંકમાં માપી શકે છે. આ ત્રણેય ને 31 વડે આ ત્રણેય ગુણાંકો વિભાજ્ય છે. તો જોઈએ દાખલા નંબર 8 ની અંદર એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18 વડે ભાગવાથી શેષ 5 વડે. તો આપણે પહેલા એનો લસા લઈ લઈએ કે આપણી પાસે માહિતીમાં આપણને સંખ્યા 6, 15 અને 18 આપેલી છે. તો આપણે નાનામાં નાની સંખ્યા શોધવા માટે 6, 15 અને 18 એનો શું લઈએ, લસા. તો 3 માંથી 2 વડે વિભાજ્ય છે, 2 3 અને 2 9, 15 નથી. તો આપણે એમના એમ હવે આ 3 માંથી 1 પણ 2 વડે નથી, તો 3 વડે છે. તો 3 એકા 3, 3 પંચા 15 અને 3 તરી 9. હવે 3 એકા 3, 5 અને 1 એમના એમ, 5 એકા 5. તો આપણે એમનો લસા કે 6, 15 અને 18 નો લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 તરી 15, 15 તરી 45 અને 45 દુ 90. હવે 90 તો એવી સંખ્યા છે કે જે 6, 15 અને 18 ત્રણેય વડે વિભાજ્ય છે, કારણ કે એમના લસામાંથી જે જે સંખ્યા બની હોય એ ત્રણેય સંખ્યા વડે વિભાજ્ય હોય. હવે આપણે એવી સંખ્યા શોધવાની છે કે દરેક સ્થિતિમાં 5 શેષ વધે. તો માંગેલ સંખ્યા બરાબર ત્રણેય વડે ગુણશો તો 90 તો ભગાઈ જશે. તો 5 વધવા જોવા માટે લસા વત્તા 5, લસા 90 વત્તા 5 એટલે કે 95. આ 95 એ એવી સંખ્યા છે જો ત્રણેય વડે એને ભાગવામાં આવે અથવા તો ત્રણેય વડે વિભાજ્ય કરવામાં આવે તો એમાંથી 5 શેષ વધે છે. કારણ કે જો 90 આવે તો ત્રણેય વડે વિભાજ્ય છે અને દરેક વખતે 90 મળશે અને 5 શેષ બચશે, જે આપણને માગેલ સંખ્યા છે. 4 અંકોથી બનતી આપણે એવી સંખ્યા શોધવાની છે કે જે 18, 24 અને 32 વડે વિભાજ્ય છે. આગળ પણ આપણે આવા જ કંઈક દાખલા શોધ્યા, પણ એમાં આપણે 3 અંકથી બનતી સંખ્યા શોધવાની હતી અને હવે અહીંયા આપણે
चार अंकी बनती संख्या शोधवानी छे, तो एना माटे आपणे सौथी पहेला 18, 24 અને 32 નો આપણે શું શોધીશું, લસા. હવે 18 અને 24 32 માં 3 એ 3, 2 વડે વિભાજ્ય છે એટલે 2 એ 9, 2 12 અને 2 એ 16. હવે આ બંને 2 વડે છે તો 2 એ 6 અને 2 એ 8, 9 નથી તો એમના એમ. હજી પણ આ બંને 2 વડે વિભાજ્ય એટલે 2 એ 3 અને 2 એ 4, 9 નથી તો એમના એમ. આ 3 માં હજી પણ 4 2 વડે ભાગી શકાય છે એટલે બાકીની 2 સંખ્યા એમના એમ. આ 3 માં હજુ પણ આપણે 2 ને 2 વડે ભાગી શકીએ છીએ એટલે આ બંને એમના એમ. હવે આ 3 સંખ્યાઓની અંદર 2 વડે નથી ભાગી શકાતા તો આપણે 3 વડે ભાગીએ તો 3 વડે ભાગી શકાય છે. 3 તરી 9 અને 3 એકા 3, અને હવે આ 3 માં આ 3 એકા 3, તો આપણને આ મળી ગયો 18, 24 અને 32 નો લસા બરાબર 5 વખત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 એટલે કે 3 ગુણ્યા 3. આપણે એમનો ગુણાકાર કરીશું, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. આ 32 ગુણ્યા 9 ગુણાકાર કરીએ કે 32 નો 9 દુ 18, 9 તરી 27 ને 1 28. 9 દુ 18 નો 8 લો વધી પડી 1, 9 તરી 27 ને 1 28, જે આપણને શું મળ્યો, લસા મળ્યો. કોનો લસા, કે 18, 24 અને 32 નો. હવે આપણે સૌથી કેટલા અંકોની, 4 અંકોની એવી સંખ્યા શોધવાની કે 4 અંકોની સૌથી નાની સંખ્યા કઈ છે. નાની સંખ્યા બરાબર 1000, જે 4 અંકોથી બનતી સૌથી નાની સંખ્યા છે. તો 1000ને આપણે 288 વડે ભાગાકાર કરીએ તો 288 તરી 8 તરી 24, 2 8 તરી 24 ને 2 26, 2 3 દુ 6 ને 2 8, 864. કારણ કે જો આપણે 4 ભાગ ચલાવીશું તો આપણને વધારે સંખ્યા મોટી મળશે એટલે કે 288 તરી 864. આપણે એની બાદ બાકી કરીએ, શૂન્યમાંથી 4 ન જાય, 10 કો લઈએ 0, 9, 9 અને 10. 10 માંથી 4 જાય 6, 9 માંથી 6 જાય 3, 9 માંથી 8 જાય 136. હવે આપણે કઈ સંખ્યા શોધવાની છે, આપણે એવી સંખ્યા શોધવાની છે 4 અંકોથી બનતી સંખ્યા બરાબર 4 અંકની સૌથી નાની સંખ્યા ઓછા શેષ અને વત્તા લસા. આપણે અહીંયા લસા એટલા માટે શોધવો પડે કારણ કે 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે, 1000, અને 1000 માંથી જો આપણે શેષ 136 જો બાદ કરી દઈએ તો આપણને 4 અંકની સંખ્યા મળતી નથી, માટે આપણે એની અંદર લસા ઉમેરેલો છે. અને લસા કેટલો છે, 288. આ બાદ બાકી આ બંનેની કરીએ એટલે આપણને 864 મળે વત્તા 288. આપણે એમનો સરવાળો કરીએ, 8 અને 4 12 નો બગડો વધી પડી 1, 6 ને 1 7, 7 અને 8 15 નો 5 રો વધી પડી 1, 9 અને 2 11, જે 4 અંકથી બનતી એવી સંખ્યા છે જે 18, 24 અને 32 વડે વિભાજ્ય છે. અહીંયા જો આપણે લસા ન ઉમેર્યો હોત તો આપણને 864 એ 3 અંકની સંખ્યા મળત, અને આપણને 4 અંકની સંખ્યા માંગેલી છે એટલે આપણે એમાં લસા ઉમેરવો પડે. આગળ જોઈએ દાખલા નંબર 10 માં આપણે આપેલ સંખ્યાઓના લસા શોધવાના છે અને દરેકમાં શું સામાન્ય છે, શું જણાયું, શું દરેક કિસ્સામાં બંનેનો ગુણાકાર પણ એમનો લસા મળે છે. તો આપણે જોઈએ અહીંયા 9 અને 4 નો લસા લઈએ તો 2 દુ 4, 9 એમના એમ, 2 2, 9 એમના એમ, 3 3 અને 3 3, તમને લસા મળ્યો આપણને
લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તરી નવ, નવ દુ અઢાર અને અઢાર દુ છત્રીસ. લસા આપણને 36 મળ્યો અને આપણી પાસે બે સંખ્યા છે 9 અને 4, તો એમનો ગુણાકાર પણ આપણને 36 મળ્યો. જેટલો લસા મળે છે એટલો જ આપણને એમનો ગુણાકાર મળે છે. એવી જ રીતે અહીંયા આપણે 12 નો અને 5 નો લસા લઈએ તો 2 એ 6, 5 એમના એમ, 2 એ 3, 5 એમના એમ. હવે 2 વડે ન ભાગી શકાય તો આપણે એને 3 વડે, એટલે કે 3 એકા 3, 5 એમના એમ અને 5 એકા 5. તો લસા આપણને કેટલો મળ્યો છે? તો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તરી 15, 15 દુ 30 અને 30 દુ 60, જે આપણને લસા મળ્યો. અને બંને સંખ્યા છે 12 ગુણ્યા 5, તો એમનો ગુણાકાર પણ આપણને 60 મળ્યો. તો દરેક કિસ્સામાં જે બે સંખ્યાનો લસા આપણને જેટલો મળે છે એટલો જ એમનો ગુણાકાર પણ આપણને મળે છે. 6 અને 5 ની વાત કરીએ તો 2 3 5 એમના એમ, 3 એકા 3 5 એમના એમ અને 5 એકા 5. લસા શોધીએ છીએ આપણે તો લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તરી 15 અને 15 દુ 30. હવે બે સંખ્યા છે 6 ગુણ્યા 5 અને એમનો ગુણાકાર આપણને શું મળે છે? 30. દરેક સંખ્યામાં આવી જ વસ્તુ છે. એવી જ રીતે 15 અને 4 નો લસા 2 દુ 4, 15 એમના એમ, 2 એકાએ 2, 15 એમના એમ, 3 પંચા 15 અને 5 એકા 5. તો આપણને લસા મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે 5 તરી 15, 15 દુ 30 દુ 60 અને 2 સંખ્યા 15 ગુણ્યા 4 બરાબર પણ 60. દરેક કિસ્સામાં એમનો લસા અને આપેલ સંખ્યાઓનો ગુણાકાર આપણને સમાન મળે છે. દાખલા નંબર 11 ની અંદર આપણને જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓનો લસા શોધવાનો છે અને લસા શોધ્યા પછી આપણે એ નક્કી કરવાનું છે કે કોઈ એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ છે. તો આપણે 5 અને 20 નો લસા શોધીએ તો 5 અને 20 બંનેમાંથી 2 વડે વિભાજ્ય છે, એટલે 2 એ 10, 5 એમના એમ. આ બંનેમાંથી ફરી 2 વડે વિભાજ્ય છે, એટલે 5 એમના એમ ઉપરથી અને 5 એકા 5. તો આપણને લસા મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 દુ 20. આપણને લસા કેટલો મળ્યો? 20. માટે નાની સંખ્યા 5 એ 20 નો અવયવ છે. આપણે લસા શોધ્યો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે. 5 એ 20 નો અવયવ છે, કારણ કે 20 ના અવયવ પાડીએ તો આપણને 5 મળે છે. એવી રીતે 6 અને 18 નો આપણે લસા શોધીએ તો 2 એ 3 નો 2 એ 9. હવે 3 એ 1 અને 3 તરી 9, 3 એ 1. હવે આપણે એમનો લસા થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 3 તરી 9, 9 દુ 18. માટે 6 એ 18 નો અવયવ છે. સી ની વાત કરીએ તો અહીંયા 12 અને 48 નો આપણે લસા શોધવાનો છે. તો 2 વિભાજ્ય છે 24 દુ 48, અહીંયા 2 તરી ને 12 દુ 2 છંગ 12, 3 એમના એમ, 2 3, 3 એમના એમ અને 3 એકા 3. તો આમનો લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 અને 24 દુ 48. માટે 12 એ 48 નો અવયવ છે, જે દરેક નાનામાં નાની જે સંખ્યા છે એ મોટી સંખ્યાનો અવયવ છે. એવી જ રીતે 9 અને 45 ની વાત કરીએ તો 3 આપણે ભાગી શકીશું, 3 તરી 9 અને 15 તરી 45, 3 એકા 3, 5 તરી 15, 5 એકા 5. તો આપણે એમનો લસા લઈશું કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5,
पांच तरी पंदर अने पंदर तरी पिस्तालीस माटे नौ ए पिस्तालीस नो अवयव छे। दरेक वखते आपणे जोयुं के जे नानामां नानी संख्या छे ए मोटी संख्यानो अवयव छे।